हेलो फ्रेंड्स, आज हूँ तुम्हारी साथे शेयर करीस दूधपाकनी रेसिपी। श्राद्ध पक्ष में दरेक घरे दूधपाक बनतो ज होय छे। खूब ज ओछा समय में अनेक सीक्रेट इन्ग्रीडियंट्स एड करीने असल बार जेवो दूधपाक आपणे रेडी करीशुं। आ दूधपाक बनावती वखते आपणे मिल्क पाउडरनो उपयोग करवानो नथी, तेना उपयोग वगर पण एकदम टेस्टी दूधपाक केवी रीते बनावो ते जोई लईए। तो चलो रेसिपीनी शुरुआत करीए। अनन्या होम किचन की आवी नवी नवी रेसिपीओ जोवा माटे मारी चैनल ने जो सब्सक्राइब न करी तो चक्कस थी सब्सक्राइब करजो। रेसिपी गमे तो लाइक करजो, शेयर करजो, साथे बेल आइकन चक्कस दबावजो जेथी मारा नवा नवा वीडियो ना नोटिफिकेशन तमने तरत मळे। दूधपाक एटले के आपणा गुजरातनी ट्रेडिशनल रेसिपी में एक गणाती रेसिपी छे। दूधपाक बनावा माटे अहींया मैं 2 चमची जेटला चोखा लीधा छे। चोखा ने सरस रीते 2-3 वार पाणीथी धोईने रेडी करीने लीधा छे। तेनी अंदर थोड़ू पाणी एड करी देशुं अने तेने पलाळवा माटे मूकीशुं। साथे आपणे थोड़ा ड्राईफ्रूट्स लीधा छे। ड्राईफ्रूट्सनी अंदर थोड़ू पाणी एड करी देशुं जेथी ते सरस रीते फूली जशे अने तेनी छाल जल्दीथी निकळी जशे। અહીં આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે। મેં અહીંયા જાડા તળિયાવાળું પેન લીધું છે, તેની અંદર 1/2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશ। ઘીને બધી બાજુથી સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી આપણું દૂધ નીચેથી ચોટી ના જાય। તો ઘી આ રીતે સરસ રીતે સ્પ્રેડ થઈ જાય પછી આપણે તેની અંદર 1 લિટર જેટલું દૂધ લીધું છે। દૂધને સરસ રીતે ઉકાળી લેવાનું છે। આ દૂધ ગરમ કરેલું છે એટલે જલ્દીથી ઉકળી જશે। તો તમે જુઓ આ રીતનો સરસ રીતે ઉભરો આવી જાય એટલે આપણે સરસ રીતે તેને હલાવતા રહેવાનું છે। એકદમ સ્લો ફ્લેમ પર દૂધપાક આપણે રેડી કરીશું। દૂધ સરસ રીતે ગરમ થઈ જાય અને એક ઉભરો આવી જાય પછી આપણે તેની અંદર ચોખા એડ કરી દઈશું। ચોખાની અંદરથી બધું પાણી કાઢી લેવાનું છે અને બધા ચોખા દૂધની અંદર એડ કરી દઈશું। ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ દૂધપાક બનાવવા માટે આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો નથી। મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ સરસ એવો દૂધપાક રેડી થાય છે। તો તમે ચોક્કસથી આ રેસીપી એન્ડ સુધી જોજો અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને તમે પણ દૂધપાક આ રીતે રેડી કરજો। તો તમે જુઓ આપણું દૂધ સરસ રીતે ઉકળીને અડધા ભાગનું થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લઈએ કે આપણા ચોખા ચડી ગયા છે કે નહીં। તો તમને હું એક ડીશની અંદર કાઢીને બતાવું અને જોઈ લો તો આપણા ચોખા સરસ રીતે ચડી ગયા છે। આપણા ચોખા સરસ રીતે ચડી ગયા છે। હવે આપણે તેની અંદર એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે જેથી આપણું દૂધપાક ખૂબ જ ટેસ્ટી લાગશે। તે છે બદામ મિક્સ પાવડર, જે 5 રૂપિયાનું પેકેટ બજારમાં રેડીમેડ મળતું હોય છે, તેમાં મેં 2 પેકેટનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણે દૂધપાકની અંદર બદામ મિક્સ પાવડર એડ કરી દઈએ। મેં અહીંયા 2 પેકેટનો ઉપયોગ કર્યો છે। આ બદામ મિક્સ પાવડર એડ કરવાથી દૂધપાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તે ખૂબ જ ટેસ્ટી બનશે। અસલ બહાર જેવો દૂધપાક જો તમારે ખાવો હોય તો એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરો। તો આપણો બદામ મિક્સ પાવડરને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે બદામ મિક્સ પાવડરને 2-3 મિનિટ સુધી સરસ રીતે દૂધની અંદર મિક્સ કરી લઈએ। તે સરસ રીતે દૂધની અંદર ભળી ગયું છે। હવે આપણે તેની અંદર ખાંડ એડ કરી દઈશું। અહીંયા મેં 6-7 ચમચી જેટલો ખાંડનો ઉપયોગ કર્યો છે, સાથે ઇલાયચી પાવડર 1/2 ચમચી એડ કરી દઈશું। ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી દેજો। બદામ મિક્સ પાવડરમાં પણ થોડો ખાંડનો ભાગ હોય છે એટલે આપણે ખાંડ થોડી ઓછી એડ કરવાની। હવે આ રીતે સરસ રીતે આપણે ખાંડને દૂધની અંદર મિક્સ કરી લેવાની છે જેથી સરસ એવો ટેસ્ટી આપણો દૂધપાક રેડી થઈ જશે। હવે ખાંડ અને ઇલાયચી સરસ રીતે દૂધપાકની અંદર ભળી ગયા છે। હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી મલાઈ એડ કરીશું। આ દૂધ ઉપરની મલાઈ છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે। આપણે અહીંયા મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો નથી, મિલ્ક પાવડરના બદલે આપણે 1 ચમચી જેટલી મલાઈ એડ કરીશું। મલાઈ એડ કરવાથી આપણો દૂધપાક એકદમ ક્રીમી ટેક્સચર રેડી થશે। તો ચોક્કસથી આ રીતે તમે પણ 1 ચમચી મલાઈ એડ કરી દેજો। મલાઈ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે ડ્રાયફ્રૂટ્સ જોઈ લઈએ। તેની અંદરથી બદામ અને પિસ્તાની બધી છાલ કાઢી લઈએ અને તેને કટ કરીને તેને પણ તેની અંદર એડ કરી દઈએ। સાથે આપણે 1/2 ચમચી જેટલી ચારોળી એડ કરી દઈશું। ચારોળી વગર દૂધપાક અધૂરો છે, ચારોળી ચોક્કસથી એડ કરવી જ પડે, તેના વગર તે દૂધપાક કહેવાતો જ નથી। બધા ડ્રાયફ્રૂટ્સ અને ચારોળી પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો લો એકદમ ટેસ્ટી અને ક્રીમી ટેક્સચર વાળો ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી રેડી થતો આપણો દૂધપાક રેડી થઈ ગયો છે। આ દૂધપાકને આપણે ઠંડો ઠંડો સર્વ કરીએ તો ખાવાની ખૂબ જ મજા પડે। તો આપણે થોડી વાર તેને ફ્રીજમાં મૂકી દઈશું અને પછી સર્વિંગ પ્લેટમાં તેને દૂધપાક અને પૂરી સાથે સર્વ કરીશું। તો આપણો દૂધપાક રેડી થઈ ગયો છે। ઠંડા ઠંડા દૂધપાકની સાથે ગરમા ગરમ પૂરીઓ સર્વ કરી દઈએ। ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે। આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને જો દૂધપાક બનાવશો તો દૂધપાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। તો રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સાથે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશ આવી જ નવી નવી રેસીપીઓ સાથે।